સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત એસ જી ઓનલાઈન ગુરુકુળમાં હું શૈલેષ ચૌહાણ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે સમાજશાસ્ત્ર વિષયની અંદર ચેપ્ટર નંબર ત્રણ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગોની અંદર આપણે અનુસૂચિત જનજાતિનું વર્ગીકરણ વિશે અભ્યાસ કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો મિત્રોના લેક્ચરમાં આપણે અનુસૂચિત જનજાતિના લાક્ષણિકતા વિશે અભ્યાસ કર્યો સમજ્યા આજે આપણે આ અનુસૂચિત જનજાતિનું વર્ગીકરણ કેટલી રીતે થઈ શકે છે કયા કયા વિભાગોમાં એને વિભાજીત કરવામાં આવે છે તેના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ તો સૌથી પહેલા તો એનું વર્ગીકરણ ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો ઉત્તર અને ઉત્તર પૂર્વના વિસ્તારોની અંદર આ અનુસૂચિત જનજાતિના લોકોનો વસવાટ છે એ જોવા મળે છે આ સમૂહના લોકો છે એ ઉત્તર અને ઉત્તર પૂર્વના વિસ્તારની અંદર સવિશેષ આપણને જોવા મળે છે તો કે ઉત્તર પૂર્વના વિસ્તારોની અંદર જોઈએ તો કે હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ અને લદ્દાખ જમ્મુ કાશ્મીરની અંદર આ અનુસૂચિત જનજાતિના એટલે કે એક પ્રદેશમાંથી અલગ અલગ પ્રદેશ છે એ નામાંકિત કરે નામાંકન કરેલું છે તો આ પ્રદેશોની અંદર આવે છે અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય ત્રિપુરા મિઝોરમ નાગાલેન્ડ મણિપુર આ સાત રાજ્યોની અંદર પણ આપણને અનુસૂચિત જનજાતિના લોકોનો વસવાટ છે એ જોવા મળે છે એ ઉપરાંત સિક્કિમ રાજ્યની અંદર પણ આપણને વસવાટ એટલે કે આ સમૂહની વસ્તી છે એ જોવા મળે છે ત્યાર પછી મધ્યવર્તી કે કેન્દ્રના વિસ્તારોની અંદર જોઈએ તો ત્યાં પશ્ચિમ બંગાળ આવશે એમાં ઓડિશા બિહાર દક્ષિણ ઉત્તર પ્રદેશ દક્ષિણ રાજસ્થાન ગુજરાત અને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે કે આટલા રાજ્યોની અંદર પણ અનુસૂચિત જનજાતિના લોકો છે એનો વસવાટ કરે છે એટલે કે વસવાટ વસ્તી છે ત્યાં જોવા મળે છે આ ઉપરાંત જોઈએ તો કે મધ્યવર્તી વિસ્તારમાં સૌથી વધુ આદિવાસી વસ્તી છે અને અહીંના આદિવાસીઓ અન્ય વિસ્તારના આદિવાસીઓ કરતાં વધુ જાણીતા છે એટલે કે મધ્યવર્તી વિસ્તાર એટલે કે જે આપણે રાજ્યો અત્યારે જોયા મહારાષ્ટ્ર છે ઉત્તર ઉત્તર પ્રદેશ દક્ષિણ ઉત્તર પ્રદેશ છે ગુજરાત છે દક્ષિણ રાજસ્થાન છે ઓડિશા છે બિહાર પશ્ચિમ બંગાળ એની અંદર જે મોટા ભાગના આદિવાસી લોકો વસવાટ કરે છે એ અન્ય લોકો કરતા અલગ પડે છે ત્યાર પછી દક્ષિણનો વિસ્તાર જોઈએ તો આ વિસ્તારની અંદર આંધ્રપ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ અંદામાન નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે ત્યાં પણ આદિવાસી નો વસવાટ જોવા મળે છે એટલે કે આદિવાસી જાતિના લોકો છે એ

વધુ વસ્તી ધરાવતા પ્રદેશો આ રીતે બે જ રીતે આપણે એનો એનું વર્ગીકરણ કરી શકીએ છીએ ત્યાર પછી સાંસ્કૃતિક દ્રષ્ટિએ જો એનું વર્ગીકરણ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો ડોક્ટર વેરિયર વેરિયર એલવી અને પ્રોફેસર દાસ અને સામાજિક કાર્યકર પરિષદ એવું કહે છે કે અનુસૂચિત જનજાતિનું સાંસ્કૃતિક દ્રષ્ટિએ વર્ગીકરણ ત્રણ વિભાગની અંદર વર્ગીકરણ કરેલું છે જે પછાત જીવન જીવે છે એવા લોકોનું ત્યાં સમાવેશ કરવામાં આવે છે કે જે સાંસ્કૃત સાંસ્કૃતિક દ્રષ્ટિએ ખૂબ જ પછાત છે અને પરિચિત લોકોના સંપર્કમાં આવવા માટે આ લોકો ડરે છે કે કોઈ બીજા લોકોના સંપર્કમાં એ જતા નથી એને ડર લાગે છે એટલા માટે એ સાંસ્કૃતિક વિકાસ એનો થઈ શકતો નથી એની અંદર જોઈએ તો કે બસ્તરના મુરિયા ઓડિશાના બોંદો અને જુઆંગ જે આદિમ જાતિના લોકો છે એ આ પ્રથમ વિભાગની અંદર સમાવેશ થાય છે ત્યાર પછી બીજા વિભાગની અંદર જોઈએ તો કે જંગલો અને ડુંગરોમાં વસવાટ કરતા લોકોનો સમાવેશ થાય છે તેઓ એ સમૂહ જીવન જીવે છે એટલે કે એક સાથે કૌટુંબિક રીતે રહેવા માટે ટેવાયેલા છે અને બહારના લોકો સાથે ખૂબ ઓછો સંપર્ક કરે છે એટલે કે એ લોકો પણ બીજાના સંપર્કમાં આવવા માટે એ થોડોક એનામાં ડર જોવા મળે છે ત્યાર પછી ત્રીજા વિભાગની અંદર આપણે જોઈએ તો આ લોકોની સંખ્યા સૌથી વધુ છે જે ત્રીજા વિભાગમાં આપણે મૂકીએ છીએ એમાં આવે છે પોતાની મૂળ સંસ્કૃતિમાં બદલાવ લાવી રહ્યા છે તેઓ અને તેઓમાંના કેટલાક પોતાની મૂળ પરંપરાગત સંસ્કૃતિ છોડી વિચલિત વર્તન તરફ વળ્યા છે એટલે કે બીજા લોકોના વર્તન વ્યવહારને એ સ્વીકારે છે એ પ્રમાણે પોતાની રહેણી કહેણી છે એ તરફ એટલે કે પરિવર્તન લાવવા માટે એ પ્રયત્નશીલ બન્યા છે એટલે કે ત્રીજા જે સમૂહની અંદર જે આપણે આદિમ જાતિને મૂકીએ છીએ એમાં મોટાભાગની જે અનુસૂચિત જનજાતિ છે એનો સમાવેશ થઈ જાય છે ત્યાર પછી ચોથા વિભાગમાં આપણે મૂકીએ છીએ સાંસ્કૃતિક દ્રષ્ટિએ એમાં આ મોટા ભાગે ભીલ સરદારો મુરિયા અને જમીનદારોનો સમાવેશ થાય છે અને તેઓ આર્થિક રીતે સદ્ધર અને સમૃદ્ધ છે એ લોકો સ્થાયી ખેતી કરવા માટે ટેવાયેલા છે ખેત ઉત્પાદન સારું કરે છે સારું એવું આર્થિક રીતે કમાય છે સામાજિક રીત રિવાજોમાં એ માને છે અને એ પ્રમાણે એના રિવાજો છે એને એ અપનાવે છે અને એ લોકો સાંસ્કૃતિક દ્રષ્ટિએ અને સામાજિક દ્રષ્ટિએ છે એ પરિવર્તન પરિવર્તન છે એનામાં આવેલું જોવા મળે છે એટલે આ ચોથો જે વર્ગ છે તો વિદ્યાર્થી મિત્રો એની અંદર મોટા ભાગના જે જમીનદારો છે એનો સમાવેશ થઈ જાય છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે વર્ગીકરણની અંદર ચોથો વિભાગ છે કે આર્થિક વર્ગીકરણ આદિમ જાતિનું તો કેટલાક માનસ આદિમ જાતિઓનું વર્ગીકરણ છે એ આર્થિક દ્રષ્ટિએ કર્યું છે કે જેમાં શિકાર પશુપાલન ખેતી કારખાના ઉદ્યોગો વગેરેના સંદર્ભમાં વર્ગીકરણ કરવામાં આવેલું છે કે હવે લોકો છે એ ધીમે ધીમે પોતાની પરંપરા અને પછી ભટકતું જીવન છે એ બધું જ ભૂલી અથવા તો એમાં પરિવર્તન લાવી અને સ્થાયી જીવન જીવવા માંડ્યા છે અને આર્થિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે કે જેથી કરીને એ આર્થિક રીતે સદ્ધર બની અને બીજી સંસ્કૃતિને એ અપનાવવા માંડ્યા છે તો આર્થિક દ્રષ્ટિએ પણ આપણે અનુસૂ અનુસૂચિત જનજાતિનું વર્ગીકરણ કરી શકીએ છીએ ત્યાર પછી ભાષાકીય દ્રષ્ટિએ વર્ગીકરણ તો એમાં ત્રણ રીતે વર્ગીકરણ કરવામાં આવ્યું છે ઓસ્ટ્રિક ભાષા કુટુંબ દ્રાવિડિયન ભાષા કુટુંબ સિનોતિબેટન ભાષા કુટુંબ તો કે આ રીતે ત્રણ રીતે એ ત્રણ ભાષાની અંદર એને વર્ગીકરણ કરવામાં આવેલું છે એની અંદર આપણે વિગતે જોઈએ તો કે ઓક ઓસ્ટ્રિક ભાષા કુટુંબો છે એશિયાટિક ભાષા કુટુંબોમાં આવે છે એની અંદર મુંડા અને કલી બોલીનો સમાવેશ થાય છે આ ઓસ્ટ્રિક ભાષાની અંદર જે આપણે વર્ગીકરણ કરીએ છીએ એ લોકો મોટાભાગે મુંડા એ બોલી બોલે છે અને કલી બોલી બોલે છે મધ્ય અને પૂર્વ ભારતના ઓસ્ટ્રેનિય ઓસ્ટ્રેનિયશિયન આદિવાસીઓમાં આપણા દેશના આદિવાસીઓની ભાષાનો સમાવેશ થતો નથી એટલે કે મધ્ય પૂર્વ ભારતમાં જે આદિવાસીઓ વસવાટ કરે છે એની અંદર આપણી ભારતની પૌષ્ટિક ભાષાનો સમાવેશ છે એ થતો નથી ત્યાર પછી દ્રવિડિયન ભાષા કુટુંબમાં જોઈએ તો કે દ્રવિડિયન ભાષા કુટુંબમાં કન્નડ ભાષાનો સમાવેશ થશે તમિલ ભાષાનો સમાવેશ થશે તેલુગુ ભાષાનો સમાવેશ થશે અને મલાયમનો સમાવેશ થાય છે તો કે એની અંદર ચાર ભાષા છે દ્રવિડિયન ભાષા કુટુંબની અંદર કેટલી કેટલી ભાષાનો સમાવેશ થાય છે તો કે કન્નડ તમિલ તેલુગુ અને મલાયમ આ ચાર ભાષાનો સમાવેશ થાય છે આંધ્રના ગેન્ડો જે આદિમ જાતિ છે અને દક્ષિણ ભારતના કાદર આદિમ જાતિ છે ત્યાર પછી ઈસ્લા ચેચુ ટોડા કુટુંબમાં સમાવેશ થાય છે ભાષા કુટુંબમાં કઈ જ્ઞાતિનો સમાવેશ થાય છે તો કે એની અંદર આવશે એક તો આંધ્રના ગેન્ડા નહીં ગોંડા પછી દક્ષિણ ભારતના કાદર ઇસ્લો ચેચુ ટોડા વગેરે આજે પાંચ જે જાતિ છે એનો સમાવેશ એમાં થાય છે ત્યાર પછી ત્રીજો ભાષાકીય દ્રષ્ટિએ વર્ગીકરણ જોઈએ તો કે સિનો તિબેટ ત્રિબેટન ભા કુટુંબ તો કે સિનો ત્રિબેટન ભાષા કુટુંબમાં તિબેટ બર્મી અને સિયામી ચીનોનો સમાવેશ થાય છે દાર્જિલિંગ અને હિમાલયના પર્વતીય વિસ્તારમાં વસવાટ કરતી આદિમ જાતિઓ છે ત્યાર પછી છઠ્ઠું વર્ગીકરણ છે જાતિ તત્વોની દ્રષ્ટિએ વર્ગીકરણ તો કે એની અંદર આવે છે જાતિ તત્વોના શારીરિક લક્ષણો જેવા કે માથું નાક ખોપરીનું ઘનત્વ કદ વગેરેનો આમાં સમાવેશ થાય છે એટલે કે એના જે શારીરિક બાંધો છે બરાબર એ દ્રષ્ટિએ જોઈએ તો પણ આદિમ જાતિનું વર્ગીકરણ છે એમાં કરેલું છે અને એમાં ખાસ કરીને શારીરિક લક્ષણોમાં એની ચામડી ત્વચા અને આંખનો રંગ વાળની બનાવટ રૂવાટી હોઠ વગેરેનો સમાવેશ થાય છે અમુક તમે આદિમ જાતિ જોશો વિદ્યાર્થી મિત્રો તો એના વોટ છે એ બહારની તરફ એકદમ ફૂલેલા હશે જોવા મળશે બરોબર વાળ છે એકદમ ક્રલી હશે પછી શરીર ઉપર રૂવાટીનું પ્રમાણ હશે બરોબર ત્યાર પછી આંખના આંખનો રંગ છે એ એકદમ ભૂરો અથવા કાળો એ રીતે હોય છે તો આ રીતે એના શારીરિક બાંધા અને એટલે કે શારીરિક લાક્ષણિકતાની દ્રષ્ટિએ પણ એનું વર્ગીકરણ કરવામાં આવેલું છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે અનુસૂચિત જનજાતિ અને સાંસ્કૃતિક વૈવિધ્ય કે આ જે આદિમ જાતિ છે એનામાં સાંસ્કૃતિક દ્રષ્ટિએ વૈવિધ્ય શું જોવા મળે છે એના વિશે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે સાંસ્કૃતિક વૈવિધ્યમાં જોઈએ તો કે એની લગ્ન વ્યવસ્થા છે પછી સગાઈ સંબંધ છે મિલકત વ્યવસ્થા ધર્મ સંસ્થાઓ કલા સંગીત પ્રકૃતિ ગોત્ર ચિહ્ન જેને ટોટેમ પણ કહેવામાં આવે છે પછી જાદુઈ અને મંત્રતંત્ર એટલે કે એમાં એક એ લોકો સફેદ જાદુ અને કાળા કાળા જાદુ આ બે માં માને છે સફેદ જાદુને એ રક્ષણાત્મક અને કલ્યાણકારી માને છે જ્યારે કાળા જાદુને એ તાંત્રિક વિદ્યા અને ભૂત પ્રેતમાં એનો સમાવેશ કરે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે એમાં વિગતે જોઈએ તો કે અનુસૂચિત જનજાતિઓની લગ્ન વ્યવસ્થા સગાઈ સંબંધ મિલકત વ્યવસ્થા ધર્મ સંસ્થા જાદુ ન્યાયતંત્ર કલા સંગીત દંતકથાઓ વગેરેમાં તેમનું સામાજિક અને સાંસ્કૃતિક વૈવિધ્ય સમાયેલું છે એટલે કે એમાં ખૂબ જ એ લોકો આ બધી બાબતોમાં માનનારા હોય છે કે સતત એ લોકો છે એ એમની સાથે રહી અને પોતાનું જીવન છે એ ગુજારે છે કે આ બાબતથી જરા પણ વિચલિત થતા નથી ભારતીય આદિમ જાતિઓ પ્રકૃતિ ગોત્ર ચિહ્નો જાદુ નૃત્ય લોકસંગીત કલા વગેરેમાં પણ વિશ્વાસ ધરાવે છે એટલે કે એ લોકો છે એના ઉત્સવો છે પછી એના તહેવારો છે એ એકદમ કલા સાથે એના ઘર જે છે બરાબર છે એ પણ એ કલાત્મક રીતે એનું સુશોભન કરે છે આ બધી બાબતોમાં ખૂબ જ માને છે અને પ્રકૃતિની નજીક રહી અને એ અલગ અલગ એના ગોત્ર ચિહ્નો છે એ બનાવે છે અને ગોત્ર ચિહ્નોને એ લોકો છે એ એમાં ખૂબ જ એ શ્રદ્ધા અને વિશ્વાસ રાખે છે સૂર્ય ચંદ્ર અગ્નિ વાયુ વનસ્પતિ વગેરે પ્રકૃતિના તત્વો એમના સાંસ્કૃતિક જીવન સાથે ગાઢ સંબંધ છે અને પ્રકૃતિ પૂજા એમના જીવનનો અભિન્ન ભાગ છે એ ખાસ કરીને પોતાનું જીવન છે એ પ્રકૃતિના તત્વોની નજીક રહી અને એ ગુજારે છે એટલે કે ખૂબ જ એ પ્રકૃતિના તત્વથી નજીક રહે છે અને એ લોકો છે એ સતત એની પૂજા અર્ચના કરતા કરે છે પછી આદિમ જાતિઓમાં ગોત્ર ચિહ્નવાદ એટલે કે ટોટેમવાદ એ સામૂહિક ચેતનાનું પ્રતિક છે કે બધા લોકો છે એ સામૂહિક રીતે એ આ ટોટેમને માને છે જેમાં ગોત્રના સભ્ય કોઈ મૂઢ અલૌકિક અને પવિત્ર સંબંધ રાખે છે એટલે કે ગોત્ર ચિહ્ન સાથે એ એકદમ એક આત્માનો આત્મ અને પવિત્રનો એ સંબંધ છે એની સાથે એ દાખવે છે ટોટમ પ્રત્યેક સમૂહના સભ્યો આદર શ્રદ્ધા અને ભક્તિ ઉપરાંત ભયની લાગણી પણ ધરાવે છે કે ભાઈ આ ટોટેમ જે જે છે બરોબર છે કે એને જરા પણ ન આવવી આમ કે આપણે જોઈએ છે કે ભાઈ તુલસીનો છોડ છે બરોબર તો કે પવિત્ર કહેવાય એને જ્યાં ત્યાં ફેંકી ન દેવાય બરોબર છે એમને રાત્રિના સમયે એના પર્ણ તોડાય નહીં આપણે આવું બધું જ માનતા હોઈએ છીએ બરોબર એને સવારમાં વહેલી સવારે ઉઠીને એકલોટો જળ ત્રા રાંબા પિતરની લોટાનો લોટો ભરીને જળ ચડાવવું છે ધર્મ અને જાદુ આદિમ જાતિઓના જીવનના અભિન્ન પાસા છે જાદુમાં તેઓ મંત્ર અને તંત્રનો ઉપયોગ કરે છે તેમના સફેદ જા જાદુ છે એ રક્ષણાત્મક અને કલ્યાણકારી માને છે બરોબર છે બુરી રીતે વર્તન કરવું હોય તો એ લોકો તરત કાળા જાદુ છે એની સાથે કરે છે અને એમાં માને છે એ ઉપરાંત જોઈએ તો કે અનુસૂચિત જનજાતિના માં કલા વૈવિધ્ય પણ જોવા મળે છે કે માત્ર સાંસ્કૃતિક રીતે જ એ વૈવિધ્ય જ નથી પણ કલાત્મક રીતે એનામાં એવી સુશોભ શક્તિ પડેલી છે બરાબર કે પ્રકૃતિના તત્વોને લઈ અને રોજબરોજના એના જીવનની અંદર સુશોભનની જે કોઈ ચીજવસ્તુ છે બરાબર છે એ કુદરતી રીતે એની બનાવટો કરે છે એના જે ઘર છે બરાબર એ પણ એ રીતે એના સુશોભન કરે છે એમાં આપણે જોઈએ તો કે કલા અને સૌંદર્ય અને આવેગોની સાથે સામાજિક તત્વો પણ જોડાયેલું છે કે એક જો આ બધા તત્વોને ધ્યાનમાં લઈ અને રહેવા માટે ટેવાયેલા છે એ સાથે સાથે તેમના વિચારો મૂલ્યો ધર્મ પરંપરા સામાજિક અને ભૌગોલિક પરિસ્થિતિ સાથેની તેની ઉપયોગીતા સાથે જોડાયેલી છે જેમ કે કલાત્મક કાંસ કાંસકીઓ અને વાંસની ટોપલીઓ બનાવી એટલે કે એ લોકો માત્ર સૌંદર્ય માટે જ નહીં ઘર વપરાશની ઉપયોગી ચીજવસ્તુ પણ એ સુશોભનથી એ શણગારે છે એટલે કે એ રીતે આખી સુશોભિત કરે છે જેમ કે વાળ બનાવવા માટે બરાબર વાળને ઓળવવા માટેની જે કાંચકી છે એના એમાં પણ સુશોભન કરશે એ વિવિધ પ્રકારની ડિઝાઇનો છે એ બનાવશે ત્યાર પછી વાંસની વાંસમાંથી ટોપલીઓ બનાવી વાંસમાંથી અલગ અલગ બીજી વસ્તુઓ બનાવી ટોપલીની સાથે સાથે જે હેડ કેપ છે બરાબર એ પણ વાંસમાંથી બનાવે છે તો આ બધું એક એની આર્થિક પ્રવૃત્તિ જો ગણી ગણીએ તો ગણી શકાય અનુસૂચિત જનજાતિઓના સંગીત તાલ અને સુરમાં પણ કલાની અભિવ્યક્તિ અને શૈલી પ્રગટ થાય છે કે એ લોકો સંગીત સાથે ખૂબ જ ગાઢ રીતે જોડાયેલા

આભૂષણો વગેરેમાં મૂર્તિ કલા અને ચિત્ર સમાવેશ થાય છે આદિવાસીઓ તહેવારો અને ઉત્સવો અને લગ્ન પ્રસંગમાં ઘરની દિવાલોને સુશોભિત કરે છે તેમની કલામાં ભીત ચિત્રોમાં વ્યક્ત થાય છે જેમ કે ગુજરાતમાં રાઠવાઓના

હોય ત્યાં પણ એક આમ સ્તંભ પ્રકારના ચિત્ર દોરશે કે જેથી કરીને આખો એક આમ કૃત્રિમ રીતે એક ગેટ બનાવેલો હોય દરવાજો બનાવેલો હોય એવું આપણને જોવા મળે ત્યાર પછી મુરિયા લોકો હાથી ઘોડા અને માનવીની મૂર્તિઓ દેવને ચડાવે છે એ લોકો છે એ દેવને રીઝવવા માટે બરાબર આ મુરિયા જે આદિમ જાતિ છે એ દેવને અને દેવી તત્વને મનાવવા માટે એ હાથી છે ઘોડા છે અને માણસની મૂર્તિઓ છે બનાવી અને દેવને ચરણે છે એ ધરે છે ત્યાર પછી સંથાલ લોકો છે એ લગ્ન પ્રસંગે ડોલીને સુંદર રીતે શણગારે છે ડોલી એટલે કે જે વધુને બેસવાનું હોય બરોબર છે એ સારી રીતે એ શણગારશે અને એ કાસ્ટને થી બનાવશે લાકડામાંથી બનાવશે કે અને એ ઉપાડી બરોબર છે ડોલીમાં બેસાડી અને વધુને એ શસ્ત્ર પક્ષમાં એ લઈ જાય છે ભારતના આદિવાસીઓના સંગીત અને નૃત્યમાં તાલ અને સંગમ જોવા મળે છે તેમના વાદ્યતંત્રો છે એ ઇલેક્ટ્રોનિક નથી પણ ફૂંક મારવી મારવાથી હવા ભરવાથી થાપ આપવાથી વગેરેથી વાગે એ રીતના હોય છે જેમ કે ઢોલક થાપ મારો એટલે વાગે બરાબર વાંસડી ફૂક મારો એટલે વાગે તો આ રીતના એના વાદ્યો છે એ જોવા મળે છે તેમના વાદ્યોમાં સારંગી વાંસડી તૂર ઢોલ ઘંટ મૃદંગ વગેરેનો સમાવેશ થાય છે તો આ બધા વાદ્યો છે એમાં કોઈ ઇલેક્ટ્રોનિક કે ઇલેક્ટ્રિસિટીનો કે કોઈ યંત્રનો જવા એ જરૂર પડતી નથી માત્ર એ ફૂંકવા મારવાથી અથવા તો ઉપર થાપ મારવાથી બરાબર એમાં સૂર છે એ પ્રગટ થાય છે તહેવારોની અંદર જોઈએ તો કે ઉત્સવો અને લગ્ન પ્રસંગમાં તેઓ સમૂહ નૃત્ય કરે છે નૃત્ય દરમિયાન તેઓ રાજા શિકારી પશુઓના મોહરા વગેરે પહેરે છે કે નૃત્ય સમયે એ મોહરાને કાં એ કલરથી એ રીતે એ ચિત્ર છે અથવા તો એવા મોહરા છે એ બનાવીને પહેરે છે તેઓના લોકગીતોમાં ભાષા શૈલી અને લોકકથા વર્ણાયેલા હોય છે અને તેમના સામૂહિક જીવન ની એકતા છે એનું પ્રતિક છે એ જોવા મળે છે એક જ સરખી ભાષા અને એક જ સરખી શૈલીમાં એ પોતે જીવન છે પસાર કરતા હોય તેવું આપણને જોવા મળે છે તો અહીંયા અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો અનુસૂચિત જનજાતિનું વર્ગીકરણ તેની કલા સાંસ્કૃતિક વૈવિધ્ય કલા વૈવિધ્ય વિશે આપણે અભ્યાસ કર્યો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ત્યાર પછી અન્ય જે પછાત વર્ગો છે તેના વિશે અભ્યાસ કરવાના છે તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું ત્યાં સુધી આપશો વિદ્યાર્થી મિત્રોને મારા જય સ્વામિનારાયણ